આ ખાલિસ્તાની આતંકી પન્નુના નિશાને અમદાવાદનું સ્ટેડિયમ છે ત્યારે ખાલિસ્તાની આતંકી વંતસિંહ પન્નુ સામે ફરિયાદ નોંધાઈ છે સાયબર ક્રાઇમે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે પાંચ ઓક્ટોબરે અમદાવાદમાં થનારી મેચને લઈને ધમકી આપવામાં આવી હતી ભારત નિઝરની હત્યા માટે જવાબદાર હોવાનું રટણ ફરી એકવાર તેણે કર્યું હતું અગાઉ પણ પન્નુએ પંદર ઓગસ્ટ માટે આ જ પ્રકારની ધમકીઓ આપી હતી જી ટ્વેન્ટી શિખર સંમેલનને લઈને આ ધમકીઓ આપવામાં આવી હતી સ્ટેડિયમમાં પાંચ ઓક્ટોબરે હુમલાની ધમકી મળી છે જેને લઈ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો શું ધમકી મળી કોના દ્વારા ધમકી મળી આપણી સાથે ક્રાઈમ જેસીપી નીરજ બડગુજર સાહેબ છે કયા પ્રકારની ધમકી મળી છે શું કહેવું છે અને ધમકી આપનાર કોણ હોઈ શકે જે ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં સત્યાવીસમી તારીખે કેટલાક મોબાઈલ નંબર ઉપર બહારના આઈએસડી એચડી કોલથી એક પ્રી રેકોર્ડેડ મેસેજ દ્વારા કેટલાક ધમકી અને જે જુદા જુદા ધર્મો અને વર્ગો વચ્ચે તિરસ્કાર અને વ્યમનસ્ય એવી ભાવના ફેલાય એ બાબતનો મેસેજ જે ક્લિપ બધાને મોકલવામાં આવી હતી જે બાબતે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા છે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અત્યારે એમની તપાસ ચાલુ છે ધમકીમાં શું કહેવું છે કયા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસ કરીને તારીખ અને સમય આજ કેમ પસંદ કરવામાં આવ્યો આજે આવનાર જે પાંચ ઓક્ટોબરના જે દિવસે જે વર્લ્ડ કપ છે એમાં જે એમ એના માટે ધમકી આપવામાં આવી છે અને ત્યાં માણસો આવવા માટે બીવે અને ધમકી જે ખાલિસ્તાની ફ્લેગ સાથે આ હુમલો કરવામાં આવશે આવી બાબતની જે ધમકી આપવામાં આવી છે એ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે શબ્દો છે એટલે કે જે પ્રી ઓડિયો રેકોર્ડિંગ કેસેટ છે તેના અંદર ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ કપને તે ટેરર કપ બનાવી દેશે આ અંગે અમદાવાદ શહેર પોલીસ કેટલી સજ્જ મેચમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન થાય તે માટે આપણા જે સ્ટેડિયમ છે એને લોખંડી સુરક્ષા રાખવામાં આવે છે અને ત્રણ લેયર રાખવામાં આવે છે અને કોઈના સાથે કોઈપણ વસ્તુ સાથ નહીં જઈ શકે એવા પ્રકારની સિક્યોરિટી ચેકિંગ અને પોલીસ તૈનાત હોવામાં આવે છે એમાં યુનિફોર્મ અને ખાનગી પોલીસ રાખવામાં આવે છે મહિલા પોલીસ રાખવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ ત્યાં રહે છે અને કોઈપણ પ્રકારના અનિચ્છીનીય બનાવ ના બને એ માટે ત્યાં સીસીટીવી કેમેરાનું આખું નેટવર્ક છે અને કોઈપણ પ્રકારના મેચ દરમિયાન કોઈ ફ્લેગ કે બેનર એવું કોઈ અલાઉડ નથી સર વાત કરવામાં આવે તો પન્નુ કે જેને અગાઉ પણ આ જ ક્રિકેટ મેચ દરમિયાન એક ધમકી આપી હતી તાજેતરમાં જી ટ્વેન્ટી દરમિયાન પણ એક ધમકી આપવામાં આવી તેને શોધી લેવા અથવા તો જ્યાંથી આ ઓડિયો ક્લિપ આવી રહી છે તેને રોકવા માટે શહેર પોલીસ આગામી કેવા પગલાં લેશે અગાઉ જે માર્ચ મહિનામાં જે ધમકી આપવામાં આવેલી હતી એમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી ગુનો દાખલ કરવામાં આવીને તપાસ કરવામાં આવી હતી અને એ મુદ્દે જે જુદા જુદા રાજ્યોમાંથી સિમબોક્સના જે નેટવર્ક છે જેનાથી પ્રી રેકોર્ડેડ જે મેસેજ મોકલવામાં આવ્યા હતા એને શોધવામાં આવ્યા હતા અને જે ગુનેગારો છે એની ધરપકડ કરવામાં આવી હતી અને આપણે આ તપાસમાં પણ જે મૂળ સુધી શોધવામાં આવશે અને ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે માટે સાહેબ એટલું કહી શકે કે શહેર પોલીસ સજ્જ છે અને મેચની જે ઓપનિંગ સેરેમની છે તે સારી રીતે જશે કોઈએ લોકોએ ગભરાવાની જરૂર નથી જી આપણે જે આગામી જે મેચ છે એના માટે જે પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ખૂબ જ લોખંડી રીતે ગોઠવવામાં આવનાર છે અને કોઈપણ રીતે કોઈને ગભરાવાની કોઈ જરૂરિયાત નથી અને પોલીસ જે છે એ બધાની ચેકિંગ ફ્રિસ્કિંગ વ્યવસ્થિત કરશે અને કોઈ પણ આવી રીતને કોઈ ઘટના ના બને એના માટે તમામ પોલીસ અધિકારી અને કર્મચારી ત્યાં બંદોબસ્ત મેં તૈનાત રહેશે સ્વાભાવિક જે પ્રમાણે ધમકી મળી છે તે જોતા અત્યારે શહેર પોલીસ સતર્ક છે અને ક્રિકેટ મેચ દરમિયાન કોઈ પણ પ્રકારનું વર્ગવિગ્રહ અથવા તો વિક્ષેપ ના પડે તે માટે શહેર પોલીસે પૂરતી તૈયારી કરી લીધી છે સાથે કોઈ પણ લોકોને ગભરાવાની કે પેનિક થવાની જરૂર ન હોવાનું પણ પોલીસ અધિકારીઓનું કહેવું છે ત્યારે જે ધમકી મળી છે તે માત્ર અફવા અથવા ધમકી પૂરતી સીમિત રહે તે માટે શહેર પોલીસ તમામ પગલાં લઈ રહી છે અને આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તે માટે શહેર પોલીસ સજ્જ છે કેમેરામેન મેહુલ પટેલ સાથે જિજ્ઞેશ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ